Good morning. Now we will learn the other part of the lesson. Unit 7, Monkey's Paw. In the last, we learned the story of the monkey's paw. Mr. White, Mrs. White, his son Herbert. Now we will read the lesson. On a cold and stormy night, Mr. White and his son Herbert were playing chess in their small living room of villa. While Mrs. White was sitting by the fire, knitting and talking to them occasionally. They were expecting a guest named Sergeant Morris, who was a family friend and had been posted in India and was back after completing his tenure. "There he is," said Herbert, hearing the gate shut loudly and heavy footsteps coming to the door. Sergeant Major Morley and Mr. White introducing him. Mr. White welcomed Morley and offered him a drink and welcomed them. The family was mesmerized by Morris's description of India. On a cold night, मित्रों आपणे वात करी हती के ज्यारे सार्जंट मोरी आवाना होय छे ए वखत नो एटमोस्फियर केवू छे तो ऑन अ कोल्ड एंड स्टॉर्मी नाइट. स्टॉर्मी एटले तोफानी, एक ठंडी तोफानी रात्रि छे. मिस्टर व्हाइट एंड ही सन हर्बर्ट वेर प्लेइंग चेस. पिता अने पुत्र चेस रमे छे इन देर लिविंग रूम ऑफ विला. हवे विला एटले मित्रों तो जारे गामडा नु हाउस होय ने त्यारे सिटी मां ने शुं कहेवाय छे? विला. व्हाइल मिसेस व्हाइट वाज सिटिंग बाय द फायर. आगनी बाजू मां बैठेला छे एंड नीटिंग एटले गूंथवो. फायर कैम्प नी बाजू मां बैठा छे, हाथे थी कंईक गूंथी रह्या छे. And talking to, वातो करी रहा छे. Talking to them occasionally, लखो मित्रों occasionally एटले now and then, from time to time. प्रसंगोपात एटले के वातो करता करता, चेस रमता रमता, जारे जारे प्रसंग आवे त्यारे मिसिस वाइफ पण पिता पुत्र नी जोड़े वातो मां जोड़ाय छे. Occasionally एटले now and then, from time to time. They were expect એટલે આશા રાખવી. આ ત્રણે ત્રણ જણ છે. They were expecting a guest, એક મહેમાન આવવાની રાહ જોઈ રહ્યા છે કે જેનું નામ છે સર્જન્ટ મોરી. હવે સર્જન્ટ મોરી કોણ હતા એનું પાછળ એક્ઝેક્ટ વિશેષણ આપેલું છે, એમનું ડિસ્ક્રિપ્શન આપેલું છે કે એ હુ વોઝ અ ફેમિલી ફ્રેન્ડ, એમના પરિચિત ફેમિલીના મિત્ર હતા. એન્ડ હેડ બીન પોસ્ટેડ ઇન ઇન્ડિયા, જેમની પોસ્ટેડ જેમની નોકરી ક્યાં હતી, ભારતમાં. એન્ડ વોઝ બેક, અને એ ભારતમાંથી પાછા આવી રહ્યા હતા આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ ટેન્યર. કમ્પ્લીટ એટલે પૂરું કરવું. ટેન્યર ટર્મ, નોકરીનો આપણે જેને ગુજરાતીમાં શું કહીએ છે, સત્ર. નોકરીનું એમનું એક સત્ર પૂરું કરીને એ ઇન્ડિયાથી પાછા આવી રહ્યા હતા. There he is, said Herbert. બાણા ઉપર ટકોરા પડ્યા અને ટકોરા સાંભળ્યા પછી હર્બર્ટ બોલે છે કે there is, આ તે જ હોવા જોઈએ. શું સાંભળીને હર્બર્ટ એવું કહે છે? Hearing the gate shut loudly. Shut એટલે બંધ કરવું. Loudly ઝડપથી ધડાકા સાથે દરવાજો બંધ થયો. એન્ડ હેવી ફૂટસ્ટેપ્સ, ભારે પગલાનો, કોઈ વજનદાર વ્યક્તિ ચાલતો હોય અને એ જે પગલાનો અવાજ આવતો હોય તેવો હેવી ફૂટસ્ટેપ્સ કમિંગ ટુ ધ ડોર, બારણાથી ઘરની તરફ આવતા હતા. સર્જન મેજર મોરી, સેડ મિસ્ટર વ્હાઇટ ઇન્ટ્રોડ્યુસિંગ હિમ. પછી ઘરમાં આવી અને એમને જો
જોયા પછી મિસ્ટર વ્હાઇટ એવું કહે છે કે આ તો સર્જન મેજર મોરી છે. મિસ્ટર વ્હાઇટ વેલકમડ, એમનું સ્વાગત કરે છે. ઓફર, ઓફર મતલબ ગિવ, ઓફર આપવો. અને એમને શું આપે છે? ઓફર હિમ અ ડ્રિંક. ધ ફેમિલી વોઝ મેસમેરાઇઝ્ડ બાય મોરીઝ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા. ચા પીતા પીતા મેજર જે ઇન્ડિયાથી પાછા આવ્યા, એમણે જે વર્ણન કર્યું, ડિસ્ક્રિપ્શન, એ વર્ણન સાંભળીને ધ હોલ ફેમિલી વોઝ મેસમેરાઇઝ્ડ. મેસમેરાઇઝ્ડ, ઇન્ફ્લુઅન્સ, ચાર્મ, ફેસિનેટેડ. લખી લો મિત્રો, મેસમેરાઇઝ નો મતલબ થશે ઇન્ફ્લુઅન્સ, ચાર્મ, ફેસિનેટેડ, આકર્ષિત થવું, વશીકરણ થવું. એટલે કે મેજર નું વર્ણન સાંભળીને ફેમિલીના ત્રણે ત્રણ સભ્ય આશ્ચર્યચકિત થઈ જાય છે. સાર્જન્ટે જે વાતો કરી એમાં વશીભૂત થઈ ગયા હોય તેવું લાગે છે. આગળ વાંચીએ. આઈ વુડ લાઈક ટુ ગો ટુ ઇન્ડિયા માય સેલ્ફ, સેડ ધ ઓલ્ડ મેન, જસ્ટ ટુ લુક અરાઉન્ડ અ બીટ, યુ નો આઈ વુડ લાઈક ટુ સી ધોઝ ઓલ્ડ ટેમ્પલ્સ એન્ડ મેજિક્સ. કન્ટિન્યુ મિસ્ટર વ્હાઇટ, વોટ વોઝ દેટ અબાઉટ અ મંકીઝ પો ઓર સમથિંગ યુ સ્ટાર્ટેડ ટેલિંગ મી અબાઉટ ધ અધર ડે મોરીઝ. બધું જ વાક્ય કોણ બોલે છે? મિસ્ટર વ્હાઇટ. ફરીથી આપણે જોઈએ. હવે મિસ્ટર વ્હાઇટ એવું કહે છે, આઈ વુડ લાઈક ટુ ગો ટુ ઇન્ડિયા માય સેલ્ફ, મને મારી જાતે ઇન્ડિયા જવું ગમશે. સેડ ધ ઓલ્ડ મેન, જસ્ટ ટુ લુક, શા માટે જવાનું? જસ્ટ ટુ લુક રાઉન્ડ અ બીટ, માત્ર મારે એક આટો મારવો છે. આપણે ગુજરાતીમાં કહે મારે એક ઓટો મારવા માટે જવું છે. જસ્ટ ટુ લુક રાઉન્ડ અ બીટ, યુ નો તમને ખબર છે મને એક રાઉન્ડ લેવો ગમશે. આઈ વુડ લાઈક ટુ સી, અને ત્યાં જઈને મને શું જોવું ગમશે? આઈ વુડ લાઈક ટુ સી ધોઝ ઓલ્ડ ટેમ્પલ્સ, એ જે ઇન્ડિયાના જૂના મંદિરો છે તે, અને મેજિક્સ, ત્યાં મંદિરોમાં જે જૂની વાતો વિશે જાદુઈ અસર છે એ પણ મારે જોવી છે. આવું કોણ કહે છે? હા, મિસ્ટર વ્હાઇટ કહે છે. હજુ પણ આગળ કંઈક કહે છે. કન્ટિન્યુ, વોટ વોઝ દેટ અબાઉટ અ મંકીઝ પો, એ મંકીઝ પો વિશેનું શું થયું? ઓર સમથિંગ, અથવા તો કંઈક, યુ સ્ટાર્ટેડ ટેલિંગ મી અબાઉટ ધ અધર ડે, તમે મને બીજા કોઈ દિવસે જે પેલી વાત કરતા હતા તે. આવું મિસ્ટર વ્હાઇટે સાર્જન્ટને પૂછ્યું કે તમે થોડાક દિવસ પહેલા જે મંકીઝ પોની વાત કરતા હતા તે, અથવા તો તમે કંઈક કહેતા હતા મેજિક, જાદુઈ વાત, એનું શું થયું? હવે જુઓ સાર્જન્ટ એનો શું જવાબ આપે છે. હવે આપણે આગળનો પેરેગ્રાફ વાંચીએ. સાર્જન્ટ શોડ ધેમ અ ડ્રાય મંકીઝ પો વિચ હેડ અ સ્પેલ પુટ ઓન ઇટ. મોરી સેટ, એન ઓલ્ડ ફકીર પુટ અ સ્પેલ ઓન ઇટ એન્ડ નાઉ ઇટ ઇઝ ટેલિસ્મન. હી વોઝ અ વેરી હોલી મેન એન્ડ હી વોન્ટેડ ટુ શો ધેટ ફેટ રૂલ્ડ પીપલ્સ લાઈવ્સ એન્ડ દેટ ડુ ઇન્ટરફિયર વિથ ફેટ ઓનલી કોઝ્ડ ડીપ સેડનેસ. He put a spell on it so that three separate men could have three wishes each from it. It would bring a disaster. Continue Sergeant. It has caused enough trouble already and threw the post upon the fire. But Mr. White was curious and wanted to test the power of the monkey's paw. He bent down and quickly retrieved it from the fire. He said, if you don't want it, give it to me. Maurice, after reluctantly explaining the appropriate manners for making the wish, warned his that he could have the paw but at his own risk and
departed soon afterwards. જો હવે આ પેરેગ્રાફમાં આપણે શું કહ્યું કે મિસ્ટર વ્હાઇટે પૂછ્યું કે ભાઈ તમે મંકીઝ પો વિશે કહેતા હતા એનું શું થયું, તો અહીંયા સર્જન્ટ એમને મંકીઝ નો પો બતાવે છે. એ મંકીઝ પો પર ઓલ્ડ ફકીરે જે મંત્રોચ્ચાર કર્યા છે એની વાત કરે છે અને સાથે સાથે વોર્નિંગ પણ આપે છે કે આ મંકીઝ પોએ ઘણું બધું ડિઝાસ્ટર ઓલરેડી એનાથી ઘણી બધી આપત્તિ આવી ચૂકી છે, એટલે તમે એને ન વાપરો તો સારું એમ કહીને મંકીઝ નો પો આગમાં ફેંકી દે છે. પણ મિસ્ટર વ્હાઇટ એટલા બધા આતુર છે કે એ આગમાં નાખી દીધેલો પો લઈ લે છે અને એને કેવી રીતે વાપરવો, એની મેનર્સ, એની પદ્ધતિ, એની ફોર્માલિટી બરાબર શીખી લે છે. ફરીથી સર્જન્ટ મોરિસ વોર્નિંગ આપે છે કે આ મંકીઝ નો પો ઉપયોગ કરવાથી જે કઈ પણ ડિઝાસ્ટર થશે તો એનું રિસ્ક કોનું, તમારું પોતાનું રહેશે. ચલો આપણે ફરીથી વાંચીને સમજીએ. સર્જન્ટ શોડ ધેમ, સર્જન્ટ પોતાના ખિસ્સામાંથી શોડ ધેમ અ ડ્રાય, ડ્રાય શબ્દ છે ને એને ભૂતકાળ કર્યું છે, આ વાય છે એનો આઈ કરી અને પછી એડી લગાડી છે, ડ્રાય સુકાઈ ગયેલો. શોડ એટલે બતાવો. સર્જન્ટ શોડ ધેમ અ ડ્રાય મંકી સ્પો વિચ હેડ અ સ્પેલ પુટ ઓન ઇટ. સ્પેલ મંત્રોચ્ચાર કરવો, જાદુઈ મેજિક કરવો, જેના ઉપર જાદુઈ મેજિક કરેલું છે એવો ડ્રાય મંકીઝ પો બતાવે છે મોરિસે. અને પો બતાવતા બતાવતા મોરી કહે છે એન ઓલ્ડ ફકીર પુટ અ સ્પેલ ઓન ઇટ, એક હોલી પવિત્ર વ્યક્તિએ આના ઉપર મંત્રોચ્ચાર કરેલા છે. એન્ડ હી વોન્ટેડ ટુ શો દેટ. હવે આપણને પ્રશ્ન થાય કે આ મંકીના પોથી આપત્તિ કે પતન આવતું હશે તો શા માટે એના પર જાદુઈ કરેલું હશે, તો સર્જન્ટ સમજાવે છે કે ભાઈ આ મંકીઝના પો ઉપર જાદુઈ મેજિક કરવાનું કારણ એવું છે કે આ પવિત્ર ઓલ્ડ ફકીર છે, એણે લોકોને એવું બતાવવું છે કે તમારા નસીબમાં તમે કોઈ છેડછાડ કરી શકો નહીં, તમારા નસીબમાં લખેલું હોય એના કરતા વધારે પડતું અથવા તો એનાથી ઓછું અથવા તો નક્કી કરેલી બાબતોમાં જો આપણે વ્યક્તિગત રીતે ઇન્ટરફિયર દખલગીરી કરીએ છીએ તો એનું નુકસાન આપણે ભોગવવું પડે છે. આવો ઓલ્ડ ફકીરે સમાજમાં સાબિત કરવું હતું એટલા માટે એને મંત્રોચ્ચાર કરેલો હતો. આવી બાબત આપણને અહીંયા હકીકતમાં જણાવે છે. ફરીથી આપણે જોઈએ. એન ઓલ્ડ ફકીર પુટ અ સ્પેલ ઓન ઇટ એન્ડ નાઉ, એક વૃદ્ધ ફકીરે એના ઉપર મંત્રોચ્ચાર કર્યો અને હવે મંત્રોચ્ચાર કર્યા પછી નાઉ ઇટ ઇઝ અ ટેલિસ્મન. ટેલિસ્મન એટલે જાદુઈ તાવીજ બની ગયો. હવે આ મંકીઝ નો ડ્રાય પો છે, મંકીઝ નો ડ્રાય સુકાઈ ગયેલો પંજો નથી પણ આ એક જાદુઈ મેજિક તાવીજ બની ગયું છે. હી વોઝ અ વેરી હોલી મેન, હવે જે તે માણસ હતો એ કેવો હતો, બહુ પવિત્ર હતો. એન્ડ હી વોન્ટેડ ટુ શો દેટ, અને એ વૃદ્ધ ઓલ્ડ ફકીરે એવું બતાવવું હતું કે ફેટ રૂલ્ડ પીપલ્સ લાઈફ્સ. ફેટ એટલે નસીબ, રૂલ એટલે શાસન કરવું, નિયંત્રણ કરવું. પીપલ્સ લાઈફ, લોકોના જીવન ઉપર કોનું શાસન હોય છે તો એમના નસીબનું, એમના ગયા જન્મના કરેલા કર્મનું, અને કર્મ પ્રમાણે જ વ્યક્તિએ ભવિષ્યમાં વર્તમાન કાળમાં જીવન જીવવાનું હોય છે. એન્ડ ધેટ, અને એટલા માટે ટુ ઇન્ટરફિયર વિથ ફેટ, આપણા નસીબમાં આપણે જો દખલગીરી કરીએ તો ઇન્ટરફિયર એટલે દખલગીરી કરવી. એન્ડ ધેટ ટુ ઇન્ટરફિયર વિથ ફેટ ઓનલી કોઝ, તો એનાથી કોઝ એટલે પેદા થવું. ફેટમાં ઇન્ટરફિયર કરવાથી શું પેદા થશે, ડીપ સેડનેસ. ડીપ એટલે ઊંડી અને સેડનેસ એટલે ઉદાસી, તો તમારા જીવનમાં બહુ ઊંડી ઉદાસી આવશે. હી પુટ અ સ્પેલ ઓન ઇટ, જો મંકીઝનો પો વાપરવાથી ઉદાસી આવતી હોય તો એ શા માટે કરવી જોઈએ, તો એનું રીઝન હવે આપણને બતાવે છે. હી પુટ અ સ્પેલ ઓન ઇટ સો દેટ, એટલા માટે એને મંત્રોચ્ચાર કર્યો હતો કે સો દેટ, જેથી કરીને થ્રી સેપરેટ મેન, થ્રી ત્રણ, સેપરેટ એટલે ડિફરન્ટ જુદા જુદા, થ્રી સેપરેટ મેન
could have three wishes. ત્રણ ઈચ્છાઓ માંગી શકે each from it. એક એક વખત. It would bring a disaster, continued Sarjan. પહેલા એમને મેનર સમજાવી કે ત્રણ જુદા જુદા લોકો એની પાસેથી ત્રણ વિશ માંગી શકે. પછી પાછળ બીજું વાક્ય ઉમેરે છે કે ઈટ વુડ ઓલરેડી બ્રિંગ ડિઝાસ્ટર. આ મંકીના પોથી ઓલરેડી ડિઝાસ્ટર, આપત્તિ કે પતન, એનાથી ઓલરેડી આપત્તિ તો આવી ચૂકી છે. ઈટ હેઝ કોઝ્ડ ઇનફ ટ્રબલ ઓલરેડી. અને આવું કહીને આને ખરેખર બહુ મોટી સાર્જન્ટે પંજા સામે જોઈને કહ્યું કે ઇટ હેડ ઓલરેડી બ્રિંગ ડિઝાસ્ટર, અને ઓલરેડી પતન લાવી ચૂક્યું છે એટલે કે હવે આ વાપરવું જોઈએ નહીં. એવું સમજીને શું કરે છે, પંજો અંદર આગમાં ફેંકી દે છે. એન્ડ થ્રુ ધ પોઝ અપોન ધ ફાયર. બટ મિસ્ટર વ્હાઇટ વોઝ સો ક્યુરિયસ. પણ આ જે મિસ્ટર વ્હાઇટ છે એટલા બધા ક્યુરિયસ, આતુર હતા. એન્ડ વોન્ટેડ ટુ ટેસ્ટ. અને એમને પણ શું કરવું હતું, ટેસ્ટ કરવું હતું કે ખરેખર આ મેજિક જેવું હોય છે કે નહીં. એન્ડ વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર ઓફ ધ મંકીઝ પો. આ મંકીઝ પોની જે તાકાત છે, શક્તિ છે, એમનું એમને ટેસ્ટિંગ કરવું હતું. હે બેન્ચ ડાઉન. તે વાંકા વળ્યા. એન્ડ ક્વિકલી રીટ્રાય. લખો મિત્રો, રીટ્રાય. Get back in possession. કોઈ વસ્તુ ઉપર પોતાની મિલકત પાછી લેવાની હોય એને રિટ્રાઈવ કહેવાય. એટલે કે મિસ્ટર મોરીએ પંજો આગમાં ફેંકી દીધો અને મિસ્ટર વ્હાઇટ ગેટ બેક રિટ્રાઈવ એમને પાછો મેળવી લીધો. રિટ્રાઈવ ગેટ બેક, પોતાની માલિકી પાછી લઈ લેવી. મિસ્ટર વ્હાઇટ વોઝ ક્યુરિયસ એન્ડ વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર ઓફ ધ મંકીઝ પો. હી બેન્ટ ડાઉન એન્ડ ક્વિકલી, ઝડપથી, રિટ્રાઈવ ઇટ ફ્રોમ ધ ફાયર. જેવો આગમાં નાખ્યો તરત એમને પાછો મેળવી લીધો. હી સે, અને મિસ્ટર વ્હાઇટે સાર્જન્ટને કહ્યું, ઇફ યુ ડોન્ટ વોન્ટ ઇટ, એટલે કે તમારે આ ન જોઈતું હોય તો ગીવ ઇટ ટુ મી મોરિસ, મોરી તમે પંજો મને આપી દો. આફ્ટર રિલક્ટન્ટલી, લખો મિત્રો રિલક્ટન્ટલી. અનવિલિંગલી, અનિચ્છાએ. અનિચ્છાએ, અચકાટ સાથે, ક્ષોભ સાથે. આફ્ટર રિલક્ટન્ટલી એક્સપ્લેનિંગ ધ એપ્રોપ્રિએટ મેનર ફોર મેકિંગ ધ વિશેષ, વોર્ન હિમ ધેટ He could have the pose, but at his own risk and departed soon afterward. હવે અહીંયા સાર્જન્ટ મોરીનો રિએક્શન આપેલું છે. સાર્જન્ટ મોરીએ શું કર્યું, તો રિલક્ટન્ટલી મિસ્ટર વ્હાઇટે પંજો લઈ લીધો. લીધા બાદ આફ્ટર રિલક્ટન્ટલી એક્સપ્લેન, તો એક્સપ્લેન એટલે સમજાવવું. એપ્રોપ્રિએટ, યોગ્ય રીતે, અને એપ્રોપ્રિએટ મેનર, પંજાને વાપરવાની યોગ્ય પદ્ધતિ સાર્જન્ટે મિસ્ટર વ્હાઇટને સમજાવી ખરી. પણ એ સમજાવતી વખતે એમના મનમાં શું હતું, એમની ઈચ્છા હતી નહીં કે મિસ્ટર આ વ્હાઇટ આ રાખે, એટલે અનવિલિંગલી, અનિચ્છાએ પણ એમને એ સમજાવવું પડ્યું. ફોર મેકિંગ થ્રી વિશ, વોર્નિંગ, સમજાવવાની સાથે સાથે વોર્ન એટલે ચેતવણી આપવી, એમને ચેતવણી પણ આપી છે. ધેટ હી કુડ હેવ ધ પોઝ, કે તમારી પાસે આ પંજો છે, બટ પણ એટ હિઝ ઓન રિસ્ક, રિસ્ક એટલે જોખમ, પણ એમાં જોખમ કોનું હશે, એમનું પોતાનું. એન્ડ ડિપાર્ટેડ સૂન આફ્ટરવર્ડ, ને ત્યારબાદ ત્યાંથી એ જતા રહ્યા.